અનેક પ્રકારની સુવિધાઓ દેશની અંદર ઉપલબ્ધ છે, પણ રોજ લેવાની ટ્રીટમેન્ટ, જેમ ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે કિડનીનો રોગ હોય ડાયાલિસિસ લેવું પડે, નિયમિત લેવું પડે, એની દિવસોના અંતર પણ ઘટતા જાય જ્યાં સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ ના થાય ત્યાં સુધી, અને એની સુવિધા નજીકમાં નજીક હોય, સસ્તામાં સસ્તી હોય, તો ગરીબથી ગરીબ વ્યક્તિને એનો ફાયદો મળી શકે. ફિઝિયોથેરેપી, અનેક પ્રકારના અનુસંધાનો સમગ્ર વિશ્વની અંદર થયા. શરીરના લગભગ 140 સ્નાયુઓ માટે ફિઝિયોથેરેપીની વ્યવસ્થાઓ ઊભી થઈ, એના સાધનો બન્યા, પરંતુ એની ઉપલબ્ધતા હજી આપણા દેશમાં પાંગરીતી. હું અત્યારે એક સેન્ટર જોઈને આવ્યો, થોડું અલપઝલપમાં જોયું, કોઈક દિવસ શાંતિથી આવીશ, પરંતુ નરહરિભાઈએ અલભ્ય હોય એવા ફિઝિયોથેરેપીના સાધનો અને બજીત થેરેપીના સાધનો બહુ જ સસ્તા દરે લોકોને ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરી છે.